ભરૂચ નગરના વોર્ડ નંબર એક બે અને દસ ના કામો અંગે ધરણા આંદોલનકારીઓની ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ મુલાકાત લીધી હતી તે સામે નગરપાલિકા પ્રમુખે ખુલાસો આપ્યો હતો ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર એક બે અને દસ ના નગરપાલિકાના સભ્યો તેમના વોર્ડ વિસ્તારના કામો અંગે ધરણા કરી રહ્યા છે વિરોધ ધરણા કાર્યક્રમને ચોવીસ કલાક કરતાં વધુ સમય વીતી ગયો છે ત્યારે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ મોડી મંડળે પ્રમુખ પરિમલસિંહ રણા પૂર્વ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા પ્રવક્તા નાઝુ ફળવાળા સુલેમાન પટેલે ઉપવાસી સભ્યોની મુલાકાત લીધી હતી જેમાં અંકલેશ્વર નગરપાલિકાના કોંગ્રેસના સભ્યો પણ જોડાયા હતા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ પરિમલસિંહ રણાએ જણાવ્યું હતું કે પ્રમુખને અનેક જગ્યાએ કાર્યક્રમોમાં ગઈકાલે પણ જોયા છે આજે પણ જોયા છે અને સાથી સદસ્યો જ્યારે ધરણા પર બેઠેલા હોય ત્યારે એમને મળવાનો પણ સમય નથી એક તરફ જ્યારે પશ્ચિમ વિસ્તારની વાત કરવામાં આવે ત્યારે પશ્ચિમ વિસ્તારના કોર્પોરેટરો અગાઉ પણ નગરપાલિકામાં ઠરાવ થયેલો છે કે જ્યારે પ્રજાના હિતના કામો હોય નાળા પૂરાં કરવાના હોય રોડ રસ્તા પૂરા કરવાના હોય ત્યારે પોતાએ બલિદાન આપેલું છે એ પણ પશ્ચિમ વિસ્તારના કોર્પોરેટર આપેલું છે એ આજે પ્રજા પણ જોઈ રહેલી છે જ્યારે લોકફાળાની વાત કરવામાં આવે વિકાસના કામે ત્યારે સૌથી વધારે પશ્ચિમ વિભાગના કોર્પોરેટરે લોકફાળો પણ ભરેલો છે છતાં પણ ભરૂચના ભાજપ શાહિ આ કોર્પોરેટર અને પ્રમુખે મનસ્વી રીતે એક જ વિસ્તારના કામો નહીં કરવા માટે એવો ઈરાદાનો સંકલ્પ કરેલો હોય કે લોકસભાની ચૂંટણી સુધી આ કામો મંજૂર નહીં કરવા તેન્દ્ર પ્રક્રિયા નહીં કરવી એના વિરોધમાં આજે નગરપાલિકાના તમામ સદસ્યો ધરણા પર બેઠેલા છે અને ચીફ ઓફિસરને રજૂઆત કરવા માટે આજે જિલ્લા કોંગ્રેસ સમિતિની એક ટીમ પણ આવેલ છે તમામ વોર્ડના લોકોને બી અમે આહવાન કરેલું છે કે આ ધરણામાં જોડાઈને આ નગરપાલિકાની આંદરી આંધ્રી લુલી જે તંત્ર છે તેને સબક શીખવાડવા માટે કાલે સવારે બી અહીંયા તમામ વોર્ડના લોકો અહીંયા ભેગા થાય અને ખાસ કરીને નગરપાલિકાના ચેર સીઓ સાહેબનો બી અમે દિલથી આભાર માનીએ છીએ કે રાતના દસ વાગ્યા સુધી બી એ બી એ પણ અહીંયા જ બેઠા છે અને પ્રયત્ન એ કરે છે પણ શાસક પક્ષ જે રીતે કહી શકીએ જે રીતે શાસક પક્ષના જે પ્રમુખ છે નગરપાલિકાના એ ભારતીય જનતા પાર્ટીની શાસક નગરપાલિકાના પ્રમુખ છેલ્લા અગિયાર કલાકથી અમારા ફોન પણ ઉઠાવતા નથી અને છેલ્લા અગિયાર કલાકથી અમે આ મુદ્દે કોઈ બી જવાબ આપવા તૈયાર નથી એટલે નગરપાલિકાના વિવિધ શાખાના ચેરમેન દ્વારા બી અમારી સાથે ફોન પર વાર્તાલાપ થઈ છે એમના દ્વારા દ્વારા પણ કોઈ બી અહીંયા આવીને રૂબરૂ આવીને આપવા આપવામાં આવી નથી એટલે અમારા આ ધરણા રાત્રે પણ ચાલુ છે અને સવારે બી આ ધરણા કન્ટિન્યુઅસ રહેશે જ્યાં સુધી પ્રમુખ કે જવાબદાર અધિકારી કે પછી ચેરમેનશ્રી બાયદરીના સ્વરૂપે અમારી જે બી માંગણીઓ છે એને સ્વીકારીને કાલે ને કાલે જાહેરાત નહીં કરે અમારા કામોની તો આ ધરણા અમારા ચાલુ રહેશે પ્રમુખની તપાસ કરી છે પ્રમુખ આજે આખો દિવસ દરમિયાન એમના કહી શકાય તો માનીતા નેતાના બથ પ્રસંગના અંદર તમામ ચાર પાંચ કાર્યક્રમોની ઉજવણીમાં હતા અને પ્રમુખે ત્રણ વાગે ઓફિસ પણ ચેમ્બર બી ખોલાવી હતી અહીંયા આવવા માટે પણ નગરપાલિકા પ્રમુખને જાણ થઈ છે કે વિપક્ષ ધરણા પર બેઠું છે તો પ્રમુખ પછી અહીંયા આવવાનું બી ટાણીને સીધા એમના કામ અર્થે નીકળી ગયા છે અને અમારા વિપક્ષના બીજા સભ્યો બી ફોન કરવા છતાંય કોઈ એક ફોનનો જવાબ નથી આપી રહ્યા એટલે એમની જે નીતિ છે જે એમની નિયત છે એ છતી થઈ છે કે એમની નિયત જે વિકાસના કામો વિપક્ષના વોર્ડના કામો જે છે તે કરવાની નથી એ છતી થાય છે જ્યારે ઉપસ્થિત પરિસ્થિતિ અંગે નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ કહ્યું હતું કે એક નંબર બે નંબર આઠ નંબર ને દસ નંબર એ એ ચાર વોર્ડના હજી કામોની જાહેરાત આપવાની બાકી છે તેની વહીવટી પણ બાકી છે આઠ નંબર અમારા જ પોતાના ભાજપ શહેરના મહામંત્રીનો વોર્ડ છે એ વોર્ડને પણ પ્રોસિજર બાકી જ છે જ્યાં સુધી વહીવટી ના મળે ત્યાં સુધી અમે જાહેરાત આપી જ ના શકીએ ઇલેક્શન નજીક છે સામુ ઇલેક્શનને સસ્તી પ્રસિદ્ધિ મેળવવા એવું કહી શકીએ કે કોંગ્રેસ સમયાંતરે નાટક કરતી રહે છે તો એ એ વાત તદ્દન સાચી છે અત્યારે કોઈ ઇસ્યુ નથી ને એક નાટક કરીને આ કંઈક બતાવવા માગે છે કે અમે કંઈક સ્ટન્ટ કરી રહ્યા છે ને દરેક વસ્તુમાં એ એવું કહેવા માગે છે કે અમે આ કરીએ છીએ હું એવું કહેવા માગું છું કે વિરોધ પક્ષના નેતા સમસાદભાઈની એટલી એબિલિટી નથી કે તેઓ એક આટલા કામ માટે આટલા બધાનો સહારો લેવો પડે છે એટલે એક અને તે પણ એક મહિલા પ્રમુખ છે મહિલા પ્રમુખ સામે એક પુરુષ વિરોધ પક્ષના નેતાનું આટલું બી એ નહીં ચાલી શકતું ને એ મને એક બાબત એવું પણ કરવા માગે છે કે બેનને એ રીતે પ્રેશર કરીએ ને એમને મેન્ટલી એટલા ડિપ્રેસ કરીએ કે એનાશીર્પાત થઈ જાય પણ એવું કશું ના થઈ શકે અમે જે પ્રજાના બધા હિતના કામો કરવા અત્યાર સુધી કરેલા છે ને આવનારા સમયમાં પણ કરવાના જ છે જે રીતની પ્રોસિજરમાં જે રીતે થતું હશે એ રીતે થશે કોઈ ખોટું થવાનું નથી એ લોકો એક સવાલ એવો કરતા હોય કે ભાઈ અમારા વિસ્તારોમાં કામો નથી થતા એ લોકોને તો હું પોતે મહામંત્રીને સાથે કોર્પોરેટર પર છું મારા વિસ્તારની જે વહીવટી પ્રક્રિયા છે તે પણ બાકી છે અને એમના કામ પણ બાકી છે તો કહેવાનો મતલબ એ છે કે ભાઈ અમારા ભારતીય જનતા પાર્ટી જ્યારે સટ્ટામાં હોય ત્યારે હું જે વિસ્તારમાંથી ચૂંટાવું છું ત્યાંના પણ કામો બાકી છે એટલે એક બે આઠ અને દસ બધાના કામ બાકી જે પ્રક્રિયાની ચાલુ છે જોકે મોડી સાંજે ભરૂચ નગરપાલિકા ખાતે કોંગ્રેસના સભ્યોનું ધારણા કાર્યક્રમ સમેટાયું હતું મળતી માહિતી અનુસાર નગરપાલિકા પ્રમુખ અને અન્યો દ્વારા વોર્ડ નંબર એક અને દસ ના કામો ઝડપથી કરાશે તેવી ખાતરીને પગલે મોડી સાંજે આંદોલન સમેટાયું હતું અને સમાધાન થયું હતું